अन्य गांधीनगरથી મહત્વના સમાચાર સામે આવે છે। રિક્ષા પર ઝાડ પડતા અકસ્માત સર્જાયો છે। દેગામ નજીક સોલંકીપુરા પાસે અકસ્માત થયો છે। એક મહિલા સહિત બે યુવકોના મોત પણ થયા છે। તો ઝાડ પડતા રિક્ષાનો કચરગાડ નીકળી ગયો હતો। મુસાફર ભરીને દેગામથી ગાંધીનગર આવી રહેતી રિક્ષા તે સમયે દુર્ઘટના ઘટી હતી। તો એક મહિલા સહિત બે યુવકોના મોત થયા છે। અકસ્માતની ઘટનાઓની પણ શરૂઆત થવા લાગી છે। જે પ્રકારે હજી તો મેઘરાજાએ હજી બેટિંગ કરવાની શરૂઆત કરી છે। હજી પણ આવનારા દિવસોમાં અકસ્માતોની વણઝાર જોવા મળશે તેવી શક્યતાઓ નોંધાય છે। કારણ કે મેઘરાજાનું તાંડવ જોવા મળશે અને તેની પહેલાં જ જે પ્રકારે અકસ્માતોની ઘટના પણ જોવા મળી રહી છે। એક મહિલા સહિત બે યુવકોના મોત થયા છે। રિક્ષા જે મુસાફર ભરીને દહેગામથી ગાંધીનગર તરફ આવી રહી હતી ત્યારે રિક્ષાને જે અકસ્માત નડ્યો છે। દર્શક મિત્રો આપ પણ જોઈ શકો છો કે જે પ્રમાણે ઝાડ પડવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી। આ દુર્ઘટનામાં જે રિક્ષા છે તેનો કચરગાડ વળી ગયો છે। ખબર જ નથી પડતી કે આ રિક્ષા હશે કે નહીં તે અંગે પણ અહીંયા દેખાઈ રહ્યું છે। કારણ કે જે પ્રકારે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે અને તેમાં પણ ઈજાગ્રસ્તોને પણ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। તો આ જ અંગે વધુ વિગત જોવા માટે રવિ ભદૌરિયા જોડે ગયા છે સંવાદદાતા જી। આ જે પ્રકારે આ દહેગામથી ગાંધીનગર તરફ રિક્ષા મુસાફર ભરીને જતી હતી ત્યારે અત્યારે આ ઘટના અંગે શું છે આપણી જોડે વધુ અપડેટ? આજે ચોક્કસ થી દહેગામ તાલુકાના સોલંકીપુરા નજીક માં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 3 લોકોના ઘટના સ્થળે મોત પણ નિપજ્યા છે। ગાંધીનગર તરફ જતી ચાલુ રિક્ષા પર પીપળાનું ટોટિંગ ઝાડ પડતા જ એક યુવતી સહિત 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે। દહેગામ તરફથી પેસેન્જર આ રિક્ષા હતી જે પેસેન્જર ભરીને ગાંધીનગર તરફ જઈ રહી હતી ત્યારે જ આ ઘટના બનવા પામી હતી। ત્યારે ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલ પર ખસેડવામાં આવ્યા હતા। ત્યારે પ્રાપ્ત વિગતો અનુસાર દહેગામ નજીક જે સોલંકીપુરા છે તેમાં એક કરુણાંતિક સર્જાઈ છે। મુસાફરોથી ભરેલી ગાંધીનગર તરફ જતી રિક્ષા પર વિશાળકાય પીપળાનું ઝાડ ધરાશાયી થયું છે અને હાલ જે ઘાયલો છે તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જી પોલીસ તરફથી કયા પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવે છે અને જે ઇજાગ્રસ્તો છે તેમાં અત્યારે કેટલા ઇજા થયેલા હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે? હોસ્પિટલની અંદર લગભગ 3 લોકો સારવાર લઈ રહ્યા છે અને હાલ તેને ડોક્ટરો પર તાત્કાલિક દોડે ટ્રોમા સેન્ટરમાં એમને એડજસ્ટ કરવામાં આવ્યા છે અને હાલ તેમને સારવાર આપવામાં આવી રહી છે। તો પોલીસ તરફથી અત્યારે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? કારણ કે આ દુર્ઘટના જ્યારે સર્જાય છે ત્યારબાદ પોલીસ કયા પ્રકારના પગલાં લઈ રહી છે? હજુ ચોક્કસ પેસેન્જર રિક્ષા જે પ્રકારે લોડિંગ અનલિમિટેડ ભરીને જઈ રહ્યો હતો તેના લીધે જ અને આ રિક્ષા સાઈડમાં ઉભો જ હતો અને અચાનક ઝાડ પડી ગયો હતો। કેમકે વરસાદનો માહોલ ચાલી રહ્યો છે અને વરસાદના કારણે વૃક્ષ બહુ જૂનું હોવાથી અચાનક વૃક્ષ ધરાશાયી થયું છે તેના લીધે જ આ દુર્ઘટના સર્જાઈ છે। તપાસ હાથ ધરી છે। આભાર સમગ્ર વિગતો આપવા બદલ। તો જે પ્રકારે મેઘ મહેર થતી જોવા મળી રહી છે રાજ્યભરમાં અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો હતો। વિઝિબિલિટી પણ ત્યાં લો થયેલી અને જે પ્રકારે મેઘો તાંડવ કરતા જોવા મળ્યા છે ત્યારે એક ઝાડ જ્યારે પડતું હતું ત્યારે તે જ સમયે આ રિક્ષા ત્યાં ઊભી હતી અને તેને લઈને જ ઝાડ સીધું જ રિક્ષા પર પડ્યું। તેને લઈને રિક્ષાનો કચરગાળ થઈ ગયો છે। ત્યારબાદ અનેક લોકોને ઈજા પણ પહોંચે છે અને તે ઉપરાંત 2 યુવકોના મોત પણ આ દુર્ઘટનામાં થયા છે।